પીએચડી માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્થશાસ્ત્રના શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માં પીએચડી માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અર્થશાસ્ત્રના શિક્ષક દ્વારા છેડતી કરવામાં આ બાબતની જાણ હોવા છતાં પણ શિક્ષક વિરુદ્ધ કોઈ પગલા લેવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો શિક્ષકની વિરુદ્ધ કોઈ વિદ્યાર્થી કે પીડિતાના પિતા દ્વારા લેખિતમાં ફરિયાદ કરવા માટે તૈયાર નથી

કે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં એક પ્રોફેસર દ્વારા પીએચડી સ્ટુડન્ટ છે એમની હેરેસમેન્ટ બાબત એક ઘટના સામે આવી એ મેટરમાં અમે એચઓડી અને જે કહેવાય છે આક્ષેપિત પ્રોફેસર એનો અમે ખુલાસો પૂછ્યો એચઓડીના અમે રિમાર્ક્સ મગાવ્યા કે ભાઈ જે ઘટના બની છે અને એ અન્વયે તમે જે કાર્યવાહી કરી છે એ અમને આપો અને પ્રોફેસરને કીધું કે આ ઘટના બની છે એ બાબતે આપનો સ્વયં સ્પષ્ટ ખુલાસો આપો એચઓડીએ અમને ખુલાસો આપી દીધો છે કે ભાઈ આ ઘટના જે બની હતી એમાં સ્ટુડન્ટ પીએચડીની છે જે પ્રોફેસર છે એમની પાસે હતો ને એને આવી એક ફરિયાદ કરેલી એ બધું મૌખિક હતું પછી એચઓડીએ કીધું કે ભાઈ હું આ પ્રોફેસર સામે થોડા એક્શન લઉં પણ મુશ્કેલી એ છે કે પ્રોફેસર છે એની સામે કોઈ લેખિત ફરિયાદ કરવા માટે સ્ટુડન્ટ અથવા એના ફાધર કોઈ આવવા તૈયાર નથી અને એમ કહે છે કે અમારી સામાજિક બાબતને આમાં થોડીક હાનિ પહોંચે એમ છે તો અમે આ બાબતે કશું ફરિયાદ કરવા ઈચ્છતા નથી કે અથવા પ્રોફેસરને નુકસાન કરવા ઈચ્છતા નથી એટલે આ બાબતે અમે ગાઈડ બદલવા માગતા નથી અમે કોઈ કમ્પ્લેન કરવા માગતા નથી કે અમારે કોઈ એમને નુકસાન કરવું નથી એટલે એચઓડી આ બાબતમાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા કે ભાઈ હવે અમારે શું કરવું છતાં એની યુનિવર્સિટીને જાણ કરી અમે બંનેના ખુલાસા પૂછ્યા પ્રોફેસરનો ખુલાસો પૂછ્યો પ્રોફેસર એવું કહે છે કે ભાઈ આવી કોઈ ઘટના બનેલી નથી આ સ્થિતિમાં અમે આ બધું એનું જે અમારી પાસે જે રેકોર્ડ રૂપે જે બાપ્તો છે એ અમે વિમેન સેરેસમેન્ટ સેલને સુપરત કરીશું અને આગળની કાર્યવાહી હાથ ધરીશું જોશી જે આક્ષેપિત છે એ પરજો પર છે કે રજાઓ પર ફરજ ઉપર જ છે ચાલુ જ છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી સાથે હિરલ પટેલ રાજકોટ